ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે ધોરણ 9માં આઠ સાત પૂરો કર્યો, બરોબર? સજીવોમાં વિવિધતા. હવે આજે આપણે નવો પાઠ શરૂ કરીએ છીએ. પાઠ નંબર છે 11, કાર્ય અને ઉર્જા. આમ તો જૂના કોર્સની અંદર આ લેસન આવતો જ, પણ એમાં એક ટોપિક વધારે આવતા હેડિંગમાં, પાઠના નામમાં કાર્ય, ઉર્જા અને પાવર, બરોબર? હવે આ પ્રી ટેક્સ્ટ બુકની અંદર કાર્ય અને ઉર્જા એકો છે, પણ સાથે પાવરનો ટોપિક આપેલો તો છે, એટલે આપણે એને ભણવાનું તો રહેશે. તો ત્રણ શબ્દ આવ્યા, કાર્ય, ઉર્જા અને પાવર. તો આપણને પૂછ્યું છે કે ભાઈ કાર્ય એટલે શું? તો આપણા મગજમાં તો જવાબ એનો આવો જ આવે કે આપણે કંઈક કામ કરતા હોઈએ એને આપણે કાર્ય કહીએ, બરોબર? જેમ કે તમે વાંચો છો, લખો છો, ચાલો છો, તો એ બધાને આપણે કાર્ય ગણીએ છીએ. લખો છો, વાંચો છો, ચાલો છો, અથવા બેઠા બેઠા તમે કંઈક કામ કરો છો બીજું, તો એ બધાને આપણે કાર્યની સાથે સાંકળી લઈએ છીએ. પણ વિજ્ઞાનની અંદર કાર્યની વ્યાખ્યા અલગ પ્રકારની છે. તો આપણને પ્રસ્તાવનામાં શું સમજાયું છે જોઈએ. તો કે આગળના પાઠ જેટલા આપણે ભણ્યા એની અંદર વસ્તુ છે એની ગતિનું વર્ણન કરવાની રીતો, ગતિના કારણે ગુરુત્વાકર્ષણ, ગતિના કારણ અથવા ગુરુત્વાકર્ષણ વિશે ચર્ચા કરી ચૂક્યા. એક બીજો ખ્યાલ એ કે જે આપણને અનેક કુદરતી ઘટનાઓને સમજવા તથા તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે તે કાર્ય છે. ઉર્જા અને પાવરનો કાર્ય સાથે ગાઢ સંબંધ છે. એટલે ટૂંકમાં કાર્યની સાથે આ બધા એક ટૂંકમાં ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. આ પાઠમાં આપણે આ ખ્યાલો છે એના વિશે સમજૂતી મેળવવાની છે. બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે. જીવિત રહેવા માટે સજીવોને અનેક મૂળભૂત ગતિવિધિઓ એટલે કે જુદા જુદા કામ કરવા પડે, તો એમાં શારીરિક કામો કરવા પડે છે. આ ગતિવિધિઓ કે પ્રવૃત્તિ કે ક્રિયાને આપણે જૈવિક પ્રક્રિયા કહીએ છીએ. આ બધા કાર્યો માટેની ઉર્જા આપણને શેમાંથી મળે છે? ખોરાકમાંથી. કેટલાક અન્ય કાર્યો જેમ કે રમવું, ગાવું, ભણવું, લખવું, વિચારવું, કૂદવું, દોડવું તથા સાયકલ ચલાવવી, આ બધા માટે પણ આપણને ઉર્જાની જરૂર તો પડે જ છે, અને એ ઉર્જા આપણને ખોરાકમાંથી મળે છે. મુશ્કેલ કાર્યો માટે આપણને શું થશે? વધારે ઉર્જા જોશે. બહુ વધારે શ્રમ વાળું કામ કરવું હોય, તાકાત વાળું કામ કરવું હોય, તો તમારે ઉર્જાની જરૂર છે એ વધારે પડે છે. પ્રાણીઓ પણ તેમના રોજિંદા જીવનમાં વ્યસ્ત રહે છે. ઉદાહરણ તરીકે તેઓ દોડે કે કૂદે છે, તેઓ લડે છે, પોતાના દુશ્મનોથી દૂર ભાગે છે, ખોરાક માટે શોધખોળ તેમજ રહેઠાણ માટે તેઓ સુરક્ષિત જગ્યા પણ શોધે છે. આ સિવાય પણ કેટલાક પ્રાણીઓને આપણે ભાર ઊંચકવા, બરોબર, જેમ કે ઘોડાગાડી છે, બળદ ગાડી છે, ઊંટ ગાડી છે, આ બધા ભાર ખેંચવા માટેના છે. ગાડું ખેંચવા, ખેતર ખેડવાના ઉપયોગમાં લઈએ છીએ. આ બધી ક્રિયાઓ માટે પણ એ પ્રાણી છે એને શેની જરૂર પડશે? તો કે ઉર્જાની જરૂર પડવાની છે. હવે વિચારીએ મશીન વિશે. તો એવા મશીનોની યાદી બનાવો જેનો ઉપયોગ તમે કરો છો. તેમને કાર્ય કરવા માટે કઈ વસ્તુઓની જરૂરિયાત હોય છે? કેટલાક એન્જિન, બરોબર, જો એન્જિનને ચલાવવા માટે શેની શેની જરૂર પડશે? તો એક જ વસ્તુની જરૂર પડે, એ છે બળતણ. એટલે કે એનો ખોરાક છે. બળતણમાં પછી પેટ્રોલ હોય, ડીઝલ હોય કે ગેસ હોય. તો કેટલાક એન્જિનને પેટ્રોલ તથા ડીઝલ જેવા ઈંધણની જરૂરિયાત કેમ હોય છે? શા માટે સજીવો અને મશીનને ઉર્જાની જરૂરિયાત હોય છે? તો કે કાર્ય કરવા માટે. આપણને ઉર્જાની જરૂર શેના માટે છે? કે જીવિત રહેવા માટે અને વિવિધ કાર્યો કરવા માટે. હવે આપણે અહીંયા છે હેડિંગ કાર્ય. તો અહીંયા પ્રશ્ન નાનો મોટો છે, તો કાર્ય શું છે? તો કે આપણે રોજિંદા જીવનમાં જે રીતે કાર્ય શબ્દનો ઉપયોગ કરીએ છીએ તે અને જે રૂપે આપણે તેને વિજ્ઞાનમાં પ્રયોગ કરીએ છીએ તેમાં તફાવત છે. એટલે વ્યવહારિક વ્યાખ્યા અને વૈજ્ઞાનિક વ્યાખ્યા અલગ અલગ રીતે આપણે કહી શકીએ. આપણે કીધું ને કે હું બેઠા બેઠા આપણે વાંચીએ છીએ, તો એ આપણી દ્રષ્ટિએ કાર્ય છે, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ એને કાર્ય ગણાતું નથી. શું કામ? એ આપણે પ્રવૃત્તિ દ્વારા જોશું હમણાં. એ બાબતોને સ્પષ્ટ કરવા માટે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. ત્યાં હેડિંગ આપ્યું છે કે સખત મહેનત કરવા છતાં બધું કાર્ય થતું નથી. શું રહ્યું? સખત
કોઈ વિદ્યાર્થી છે એ પરીક્ષાની તૈયારી કરે છે, તેથી તે અધ્યયન કરવા એટલે વાંચવા માટે ઘણો સમય એમાં પસાર કરશે વાંચનમાં. તે પુસ્તકો વાંચે છે, ચિત્ર બનાવે છે, પોતાના વિચારોને એ વ્યવસ્થિત કરે છે, પ્રશ્નપત્રો એકઠા કરે, વર્ગખંડમાં હાજર રહે, પોતાના મિત્રો સાથે સમસ્યાઓ પર ચર્ચા વિચાર કરે, તથા તે પ્રયોગો પણ કરે છે, પ્રયોગ પોથી પૂરી કરે છે, હોમવર્ક પણ કરે છે. આ પ્રક્રિયાઓમાંથી ઘણી બધી ઉર્જાનું શું કરે છે, વ્યય કરે છે. જો ઉર્જા વપરાય છે, પણ હવે પ્રશ્ન આપણો એ છે કે કાર્ય થાય છે કે જોવાનું છે. ઉર્જા વ્યય કરે છે, સામાન્ય શબ્દોમાં તે સખત મહેનત કરી રહ્યો છે અથવા કરી રહી છે. કેમ કે સવારે ઉઠે ત્યારથી આ બધું કામ ચાલુ છે, વાંચવાનું, લખવાનું, હોમવર્ક, ભૂલે જવું, ત્યાં ભણવું, ક્લાસમાં ધ્યાન આપવું, કોઈ પ્રશ્ન અઘરો હોય તો એના વિશે પ્રશ્ન પૂછવા, એની ચર્ચા વિચારણા કરવી, ચિત્ર દોરવા, પ્રયોગ કરવા, પ્રયોગ પૂરી પૂરી કરવી, આ બધું કરે છે. તો એ શું થયું, સખત મહેનત કરે છે. જો આપણે કાર્યને વૈજ્ઞાનિક પરિભાષામાં જોવા જઈએ તો આ સખત મહેનતમાં કાર્ય છે બહુ ઓછું થયું છે એમ ગણાય છે. શું કામ એ હમણાં કહીશું, આખી આવશે ખબર પડી જશે. હવે શું કીધું, તમે એક બહુ જ મોટા પથ્થરને ધક્કો મારવાનો મુશ્કેલ કામ કરી રહ્યા છો. એક મોટો પથ્થર છે, એને તમે ધક્કો મારો છો, એટલે તમારી ઉર્જા વપરાય છે, તમે બળ લગાડો છો, પથ્થર છે એ ખસે છે એ જોવાનું છે. માની લો કે તમારા ઘણા જ પ્રયત્નો છતાં પણ પથ્થર હલકો નથી, તમે પૂરેપૂરા થાકી ગયા, પરસેવો થઈ ગયો, થાકી ગયા કે ભાઈ હવે આપણું કામ નહીં, હું હવે આ પથ્થરને ખસેડીશ નહીં. તેમ છતાં તમે પથ્થર પર કોઈ કાર્ય કર્યું નથી. કેમ કે પથ્થરનું શું નથી થતું, તો કે સ્થાનાંતર થતું નથી. આપણે હતી એટલી બધી તાકાત લગાડી અને પથ્થરને ખસેડવાનો પ્રયત્ન કર્યો, પણ પથ્થર છે એ એક સેન્ટીમીટર કે એક ઇંચ પણ ખસતો નથી. બળ તો લગાડ્યો, ઉર્જા તો આવી, આપણી ઉર્જા પથ્થરને આવી, આપણી ઉર્જા છે એ ઘટી, પણ છતાંય કાર્ય થતું નથી. શું કામ, તો કે પથ્થર છે એનું સ્થાનાંતર થતું નથી. શબ્દ યાદ રાખજો. હવે શું કીધું છે, જુઓ કે તમે માથા ઉપર એક ભારે વજન મૂકીને થોડી મિનિટ માટે સ્થિર ઊભા રહો. એક વજનદાર વસ્તુ હોય એ ઉપર રાખી દો માથા ઉપર અને પાછળ સ્થિર ઊભા રહી, અથવા તમારા જે ઊભા રહે ભાઈ ત્યાં સુધી તમે સ્થિર ઊભા રહી, તો તમે થાકી જશો છે ને. જો ખાલી ઊભું રહેવાનું કીધું છે, ચાલવાનું નથી, તો શું કીધું કે ઊભા રહો તમે થાકી જશો. તમે થાકી ગયા છો તથા તમે ઘણી શક્તિ વાપરી છે. કેમ, કે વજનને ઉંચકવા માટે આપણે એમાં ઊર્જા વાપરીએ છીએ. શું તમે વજન ઉપર કંઈ કામ કરી રહ્યા છો, તો કે ના. આપણે વિજ્ઞાનમાં જે પ્રકારે કાર્ય શબ્દનો અર્થ સમજીએ છીએ એ અર્થમાં આ પરિસ્થિતિમાં કાર્ય થતું નથી. કેમ, તો કે એમાં તમે ક્યાંય સ્થાનાંતર શબ્દ જોવા મળ્યો, તો કે ના. એટલે એ શબ્દ બહુ કામનો છે કાર્યમાં. હવે જો કુદરતી દ્રશ્યોને ફકરો કામનો છે, આમાં કાર્ય થશે. કુદરતી દ્રશ્યોને જોવા માટે તમે સીડીઓ ચડીને મકાનના બીજા માળ સુધી પહોંચી જાઓ છો, તમે એક ઝાડ ઉપર પણ ચડી શકો છો. તો વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો આ પ્રક્રિયામાં કાર્ય થાય છે. કેમ, તો કે તમારે દૂરનું કુદરતી સૌંદર્ય જોવું હતું, કે સૂર્ય ઉગતો હતો કે સૂર્ય અસ્તમતો હતો એને જોવું હતું, કે દૂરની કોઈ વસ્તુ જોવી હતી, તો તમે પગથિયા ચડી અને બીજા માળે ગયા, તો એ તમે ચડ્યા, તમે પોતે વસ્તુ છો, તમારા દ્વારા સ્થાનાંતર થાય છે. એ સ્થાનાંતર માટે બળ એ તમે પગથિયા ચડ્યા, બળ લાગી પડ્યું, ઊર્જા વપરાણી, એટલે સ્થાનાંતર થાય છે, બળ એ લાગ્યા છે. બે ભેગા છે બળ અને સ્થાનાંતર, કો કાર્ય થયું એમ ગણી શકાય. આપણા રોજિંદા જીવનમાં આપણે કોઈ પણ લાભદાયક શારીરિક કે માનસિક મહેનતને જ કાર્ય સમજીએ છીએ. બેઠા બેઠા કસરત કરતા હો, યોગ કરતા હો, કઈ કાર્ય નથી. કેમ, તો એમાં ક્યાં સ્થાનાંતર થાય છે. તમે પ્રાણાયામ કરતા હો, યોગ કરતા હો, તમે બળ લગાડો છો, પણ સ્થાનાંતર થતું નથી, તો એને કાર્ય ગણવામાં આવતું નથી. વિજ્ઞાન કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે મેદાનમાં રમવું, મિત્રો સાથે વાત કરવી, કોઈ પૂર્ણ
કાર્ય શું છે તે એ વાત ઉપર આધારિત છે કે આપણે તેને કેવી રીતે વર્ણન કરીએ છીએ. વિજ્ઞાનમાં આપણે કાર્ય શબ્દોનો અલગ પ્રકારથી ઉપયોગ કરીએ છીએ તે જાણવા માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. તો પ્રવૃત્તિ જોઈએ પહેલી કે ઉપર જણાવેલ ફકરાઓમાં આપણે કેટલાય આવા કાર્યની ચર્ચા કરી છે જે સામાન્ય રીતે આપણા રોજિંદા જીવનમાં કાર્ય માનવામાં આવે છે. આ દરેક પ્રવૃત્તિઓ માટે નીચે આપેલા પ્રશ્ન છે એ જુઓ. તો કઈ વસ્તુ ઉપર કાર્ય થયું પોતે જ કાર્ય કરી રહ્યા છીએ. હવે કાર્યની વૈજ્ઞાનિક સંકલ્પના, તો વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય કોને કહેવાય એ જોઈએ. આ આખું જે આપણે અત્યારે કર્યું ને એ બધું વ્યવહારિક હતું. જો વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આપણે કાર્યને કેવા પ્રકારે જોઈએ છીએ અને વ્યાખ્યાયિત કરીએ છીએ આ સમજવા માટે આપણે કેટલીક પરિસ્થિતિ છે એનો વિચાર કરીએ. હવે જો કોઈ સપાટી છે, ટેબલ છે, લીસી લાદી છે, એની ઉપર એક લખોટી મૂકી, બરોબર, એમાં લખ્યું છે, જુઓ કોઈ સપાટી પર રાખેલા એક લીસા કાકરા એટલે લખોટી આપણે લઈએ, બરોબર, ટેબલ્સ લખ્યું છે, એને ધક્કોમાં શું થશે? તો કે કાંકરો થોડુંક અંતર કાપે છે, તમે કાંકરા પર બળ લગાડ્યું છે એનાથી કાંકરો થોડુંક અંતર કાપી અને પછી સ્થાનાંતરિત થયો છે. આ સ્થિતિમાં કાર્ય થયું તેમ કહેવાય. દાખલા તરીકે આ સપાટી છે, અહીંયા લખોટી પડી છે, આ દિશામાં આપણે ધક્કો માર્યો, બળ લગાડ્યું, તો એ ગતિ કરતી 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 અહીંયા સુધી પહોંચે છે, તો એને કાર્ય બને છે. બળ લાગ્યું અને શું થયું? તો કે એને સ્થાનાંતરિત થયું છે. બળ લાગે છે, સ્થાનાંતર થાય છે, તો કાર્ય થયું એમ કહેવાય. પછી ઉદાહરણ શું આવી પૂછે છે? એક છોકરી કોઈ ટ્રોલીને ખેંચે છે. આપણે મૂળમાં જઈએ, કોઈ વસ્તુ લેવા ટ્રોલી આવે છે ને, તમે કાં ધક્કો મારો કાં તમે એને ખેંચો, તો ટ્રોલીને ખેંચે છે ને, ટ્રોલી થોડું અંતર કાપે છે. છોકરીએ ટ્રોલી પર બળ લગાવ્યું અને તેનું સ્થાનાંતર થયું એટલે કાર્ય થયું. એક પુસ્તકને થોડે ઊંચે સુધી ઉપાડ્યું, પુસ્તક પેપર ઉપર પડ્યું હતું ત્યાંથી ઊંચકી અને આપણે આટલું ઊંચું કહ્યું તો કાર્ય થયું. કેમ કે વસ્તુ કોણ છે? તો પુસ્તક, એની ઉપર બળ લગાડ્યું એટલે કે ઊંચકું આપણે, તો એ નીચેથી ઉપર તરફ ગયું તો કાર્ય થયું. પુસ્તક છે એને ઊંચે સુધી ઉપાડવા ઉપાડવા માટે તમારે બળ લગાડવો પડશે. પુસ્તક ઊંચું જાય છે, પુસ્તક ઉપર એક બળ લગાડ્યું અને પુસ્તક ગતિમાન થયું એટલે કે સ્થાનાંતર થયું ને ઉપર તરફ એટલે કાર્ય થયું એમ કહેવાય. ઉપરની પરિસ્થિતિઓ ધ્યાનપૂર્વક જોવાથી એ જણાય છે કાર્ય કરવા માટે કઈ બે પરિસ્થિતિ હોવી જરૂરી છે. તો વાક્ય અંડરલાઈન કરી નાખજો, અગત્યના છે. કે નંબર એક, વસ્તુ ઉપર કોઈ બળ લગાડવું જોઈએ, જરૂરી છે. અને બીજું, અને વસ્તુનું સ્થાનાંતર થવું જોઈએ. પછી તો એમાં એમાં આવે, બળની દિશામાં થાય, બળની વિરુદ્ધ દિશામાં થાય. જો આમાંથી કોઈ એક પરિસ્થિતિ બળનો લાગતો હોય, સ્થાનાંતર થાય, અથવા બળ લાગે છે સ્થાનાંતર થતું નથી તો કાર્ય થતું નથી. આપણે આ દિવાલને ધક્કો માની, બરોબર, બળ તો લાગે છે પણ દિવાલનું સ્થાનાંતર થાય છે ના, તો કાર્ય શૂન્ય. એટલે બેમાંથી કોઈ પણ જો એકનું અસ્તિત્વ ન હોય તો કાર્ય થતું નથી. તો એમાં શું કીધું છે? બે પરિસ્થિતિ આપણે લઈએ તો બીજીમાં શું કીધું? વસ્તુનું સ્થાનાંતર થવું જોઈએ. જો આમાંથી કોઈ પણ એક પરિસ્થિતિનું અસ્તિત્વ ન હોય તો કાર્ય થતું નથી. વિજ્ઞાનમાં કાર્યને સમજવા માટે આ વિચારધારા છે એનો ઉપયોગ થાય છે. એક બળદ કોઈ ગાડાને ખેંચી રહ્યો છે, તો બળદ ગાડાને ખેંચી રહ્યો છે, ગાડું ગતિ કરે છે, તો ગાડા ઉપર બળ લાગે છે. કોણ લગાડે છે? તો કે બળદ. અને ગાડું થોડું અંતર કાપે છે. શું તમારા મતે આ સ્થિતિમાં કોઈ કાર્ય થયું? હા, બળ કોણ લગાડે? ગાડું છે, વસ્તુ છે, બરોબર, અને બળદ એને ખેંચે છે, તો બળદ દ્વારા ગાડા ઉપર બળ લાગે છે અને ગાડું સ્થિર હતું એમાંથી ગતિ કરે એટલે સ્થાનાંતર થાય છે, તો કાર્ય થાય છે. પ્રવૃત્તિ બીજી આઈપી છે, એમાં તમને ચર્ચા કરવાની કીધી છે કે તમે વાંચો એને એટલે ખ્યાલ આવશે કે તમારા રોજિંદા જીવનની કેટલી ઘટનાઓ છે એના ઉપર વિચાર કરો અને
છે અને એની યાદી બનાવો તમારા મિત્ર સાથે એનો વિચાર વિમર્શ કરો કઈ સ્થિતિમાં કાર્ય થયું છે નથી થયું એના જવાબ શોધો એના કારણો જાણવાનો પ્રયત્ન કરો બરોબર જો કાર્ય થયું હોય તો વસ્તુ પર કયું બળ કામ કરે છે એ કઈ વસ્તુ છે જેના પર કાર્ય થયું છે આ બધા પ્રશ્નો છે એ તમે તમારી જાતે પણ શોધી શકો છો હવે આ કામ કઈ રીતે કરવું બળ વાય સ્થાનાંતર થયું જો સ્થાનાંતર થતું હોય તો કાર્ય છે સ્થાનાંતર નથી બળ લાગે છે તો કાર્ય થતું નથી પછી એવી પ્રવૃત્તિ ત્રીજી એવી પરિસ્થિતિ પર વિચાર કરો કે જેમાં વસ્તુ ઉપર બળ લગાડવા છતાં પણ સ્થાનાંતર થતું નથી તો આપણે ઉદાહરણ આપીએ આ દિવાલ છે આ બધા આ ક્લાસના બધા વિદ્યાર્થી જો હોય હાજર અને ભેગા કરીએ અને દિવાલ તો ઘૂમાત સવારથી લઈને સાંજ સુધી દિવાલ ખસે નહીં ખસે બળ લાગે છે પણ સ્થાનાંતર થતું નથી તો કાર્ય છે મૂલ્ય શૂન્ય થઈ જાય છે એવી પરિસ્થિતિ ઉપર પણ વિચાર કરો કે જ્યારે કોઈ વસ્તુ પર બળ લાગ્યા વિના સ્થાનાંતર થઈ જાય દરેક માટે જેટલી પરિસ્થિતિઓ તમે વિચારી શકો છો તેની યાદી બનાવો તમારા મિત્રો સાથે એના વિચાર વિમર્શ કરો અને આ સ્થિતિમાં કયું કાર્ય થયું છે એ ચેક કરવાનું છે બરોબર પછી હવે આપણે કાર્યની વ્યાખ્યા દેવાની છે તો એ આપણે પછીના પીરિયડમાં જોશું કાર્યની વ્યાખ્યા કાર્યનું સૂત્ર અને કાર્યનો એસઆઈ એકમ બરોબર આજે પ્રસ્તાવના હતી કાર્યની અત્યારે ખાલી કાર્ય જ છે પછી ઊર્જા ભણશું પછી પાવર ભણશું તો આ પ્રસ્તાવના છે અને વ્યવસ્થિત વાંચી અને તૈયાર કરજો બરોબર છે થેન્ક યુ